વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રેક્ટિકલ સમ વિશે ચર્ચા કરવાની છે જે એક્ઝમની અંદર તમને પૂછાતા હોય છે તો સૌ પ્રથમ ટૂંકા સમ વિશે સમજૂતી મેળવીએ જે સાત માર્ક્સની અંદર ઉપયોગી થાય છે અને આ જે સમ છે એ મોસ્ટ ઓફલી મોટા સમ છે એનો એક પેટા પ્રકાર તરીકે પણ તમારે ઉપયોગી થશે એટલે આ સમને સમજવા જરૂરી છે બરાબર તો રકમને પહેલાં સમજી જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર વન શ્રી આદિત્ય પોતાનું રહેઠાણનું મકાન પાછલા વર્ષના ડિસેમ્બરમાં પાંત્રીસ લાખમાં વેચવું બરાબર વેચવું મકાન એટલે મકાન છે એ મિલકત છે બરાબર તો એ લાંબા ગાની મિલકત છે કે ટૂંકા ગાની એ જોવું પડશે અહીંયા બરાબર બીજું કે વેચીએ છીએ એટલે મૂડી નફો આવે છે મકાન તો અહીંયા મકાન મિલકત સ્વરૂપે છે આ મકાન એમણે સન ઓગણીસો સત્યાસી અઠ્યાસીમાં સાડા ચાર લાખમાં ખરીદ્યું હતું બરાબર અને અત્યારે વેચું તો નફો થયો ને તો મૂડી નફો કહેવાય બરાબર તો સંબંધિત વર્ષના ખર્ચના ફુગાવા દર્શક આંક તમને મેં કીધું હતું આગળ એ પ્રમાણે આપ આપ્યા જાય છે નાણાકીય વર્ષ ઓગણીસો સત્યાશી અઠ્યાસીના એકસો ને પચાસ અને બે હજાર તેર ચૌદના નવસો ને ઓગણચાલીસ તો શું મેળવવાનું છે કરદાતાએ આવકવેરા ધારા હેઠળ કરપાત્ર ગણાય એવી કોઈ કોઈ આવક પ્રાપ્ત થાય છે અહીંયા થાય છે તો કઈ થાય છે અને કેટલી થાય છે એ મેળો કરદાતા રહેઠાણનું નવું મકાન ખરીદે તો આવકવેરાની જવાબદારીમાં કંઈ ઘટાડો થઈ શકે છે સલાહ આપો બરાબર તો આવો દાખલો સાત માર્ક્સની અંદર પૂછાઈ શકે તો કેવી રીતના ગણવો વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ મેં કીધું હતું એ મુજબ આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં ફોર્મેટ તો પહેલાં મિલકતનું નામ શું છે બરાબર તો મકાન છે અહીંયા મિલકત કઈ છે મકાન પણ કયું રહેઠાણનું રહેઠાણનું મકાન બરાબર તો અમે રહેઠાણનું મકાન હતું એ ખરીદ્યું હતું અને અત્યારે વેચ્યું બરાબર મિલકત ખરીદ્યાની તારીખ અને વર્ષ તો ખરીદ્યું હતું એ વર્ષ આપ્યું છે ઓગણીસો સત્યાસી અઠ્યાસી બરાબર મિલકત ધારણ કર્યાનો સમય કેટલા તો કે અહીંયા છત્રીસ માસથી વધુ છે કે નહીં એ જોવાનું તો કે થાય જ ને ભાઈ બે હજાર તેર ચૌદમાં વેચ્યું છે ને ખરીદ્યું હતું આમ તો કે છત્રીસ માસથી વધુ એટલે કેવા મિલકતનો પ્રકાર થઈ જાય તો કે લાંબા ગાળાની બરાબર કેવી મિલકત કહેવામાં આવે છે લાંબા ગાળાની મિલકત બરાબર આ બધું પહેલાં અહીંયા અત્યારે પહેલી વખત એટલા માટે લખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ આવે પછીના સમમાં આપણે ડાયરેક્ટ સમજીશું બરાબર તો આ એટલી કોમન વસ્તુ છે જે આપણે યાદ રાખવાની છે પછી આપણું જે ફોર્મેટ છે એ બનાવવાનું શ્રી આદિત્યનું લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી દર્શાવતું પત્રક લાંબા અથવા તો ટૂંકા ગાળાને બે લખી શકો છો પાછલું વર્ષ જે હોય એ લખવાનું આકારની એટલે કે ચાલુ વર્ષ જે હોય તે લખવાનું પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર બરાબર તો એ લખીએ તો ફોર્મેટ વિગત રકમ રકમ બે ખાના રકમના તો હવે જે પહેલું છે એ શું આવશે તો કે મકાન વેચતા કેટલા મળે છે તો કે પહેલું મકાન વેચાણનો હવે જો ધ્યાન આપજો કેવી રીતના થાય મળેલ અવેજ તો કેટલા કુલ મળે છે તો કે પાંત્રીસ લાખ રૂપિયા કુલ મળે છે હવે એમાં જો કોઈ ખર્ચ હોય તો એ બાદ થાય આપણે જોયું તો કોઈ વેચાણ ખર્ચ અહીંયા દાખલામાં છે નહીં તો અહીંયા શું આપણે આપશું નીલ કોઈ વિગત નહીં આવે તો વધ્યા કેટલા જેને આપણે કહીશું ચોખ્ખો અવેજ બરાબર શું કહેવામાં આવે છે એને ચોખ્ખો આવે અવેજ તો પાંત્રીસ લાખ જ પૂરેપૂરા વધે છે બરાબર હવે એની અંદરથી બાદ શું થાય તો કે માઈનસ મિલકત ની સુધારેલી કિંમત એ શું કરવી પડશે માઇનસ કરવી પડશે જે ફુગાવા દર્શક કિંમત આપણે કહીએ છીએ તો એનું સૂત્ર જે હતું પાછલા વર્ષનો સૂચકાંક બરાબર છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક બરાબર અને ગુણ્યા ખરીદ કિંમત છેદમાં એક તો આ સૂત્રને જ્યારે પાછલા વર્ષનો સૂચકાંક કેટલો દાખલામાં આપ્યો હતો આપણને તો કે પાછલા વર્ષનો નવસો ને ઓગણચાલીસ હતો ચાલુ વર્ષનો સોરી ખરીદીના વર્ષનો જે છે એ એકસો પચાસ હતો ખરીદ કિંમત ચાર લાખ પચાસ હજારમાં ખરીદ્યું હતું અને ભાગ્યા એક સૂત્ર પ્રમાણે તો એની કિંમત અત્યારે ફુગાવા દર્શક ધ્યાનમાં રાખીએ પાછલા વર્ષના ઇન્ડેક્સને તો થાય કેટલી તો કે ગવર્મેન્ટ વેલ્યુ પ્રમાણે અઠ્ઠાવીસ લાખ સત્તર હજાર રૂપિયા થાય એ શું કરવાના બાદ કરવાના બરાબર તો બાદ એ એક બાદ થશે સાથે સાથે બીજું શું તો કે સુધારા વધારા ખર્ચા આપ્યા હોય સુધારા વધારાના બરાબર જે આપણે જોયું હતું આ એક અને બે બે માઇનસ હતું તો અહીંયા છે નહીં એવું કાંઈ એટલે એ નીલ થશે અને જે અહીંયા વધે છે બરાબર છેલ્લે તો આને બાદ કરતા પાંત્રીસ લાખમાંથી બરાબર તો એ આવે છે છ લાખને ત્યાંસી હજાર જેને આપણે કહીશું મૂડી નફો કેવો પણ તો કે લાંબા ગાળાનો મૂડી નફો બરાબર તો હવે આપણે છ લાખને ત્યાંશી હજાર નફો થયો બરાબર તો પહેલો પ્રશ્ન હતો કે કરપાત્ર ગણાય કે નહીં તો કે મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય બરાબર કરપાત્ર ગણાય બરાબર ક્યાં તો કે કારણ કે લાંબા ગાળાનો મૂડી નફો કેટલો પ્રાપ્ત થયો તો કે છ લાખને ત્યાંશી હજાર રૂપિયા કેટલો થયો છ લાખને ત્યાંશી હજાર મળેલ છે બરાબર બીજું તો હવે એની અંદર એવું પૂછ્યું કે નવું મકાન ખરીદે તો આવકવેરાની જવાબદારીમાં કંઈ ઘટાડો થાય તો અહીંયા લખવું પડે બધું તમારે નવું રહેઠાણનું ખાસ સમજો નવું રહેઠાણનું મકાન નફાની પૂરી કે વધુ રકમની નફો જેટલો વધ્યો એટલાની અથવા તો એનાથી વધુ રકમથી ખરીદીએ બરાબર તે આવકવેરાની જવાબદારી કંઈ રહેશે નહીં તો કાંઈ ચૂકવો ન પડે ભાઈ નફો વધ્યો બરાબર એનું પૂરેપૂરું અથવા તો એનાથી વધારે મકાન ખરીદી લે તો એને કાંઈ જવાબદારી રહે નહીં પણ જો ઓછી રકમમાં ખરીદે કોઈ મકાન છ લાખ એંશી હજારનું એનાથી ઓછી રકમ હોય પાંચ લાખનું હોય એને ખરીદી લીધું બરાબર તો ઓછી રકમ રોકશે બરાબર તો શું થાય છે તો કે પ્રમાણસર જવાબદારી ઘટશે અને ટેક્સ એને નફો એને ભરવો પડશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ ખૂબ જ સરળ સમ હતો આવી એક મકાન અહીં એક જ મિલકત છે આદિત્યમાં આવી ઘણી બધી અલગ અલગ મિલકતો એ હોય બરાબર તો એની દરેકની મૂડી નફાની ગણતરી કેવી રીતના થાય છે એ આપણે શીખવાનું છે ખાસ તો ધીમે ધીમે આપણે આગળ વધતા રહીશું અને હું તમને કહીશ કે આવા જ પ્રકારના સમ છે યુનિવર્સિટીની એક્ઝામમાં ચૌદ માર્ક્સની અંદર પૂછાય બરાબર એ હવે પછીના લેક્ચરોમાં આવશે બરાબર તો બે લેક્ચર છે એ હું ટૂંકા સમના રાખું છું કે જેથી કરીને થોડી તમને ખ્યાલ આવે અને પછીના ડાયરેક્ટ આપણે શીખશું મોટા સમ જે તમને ચૌદ માર્ક્સની અંદર યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આશા રાખું છું કે જે સમની માહિતી તમને મેં આપી છે એ તમને સારી એવી સમજાણી હશે બરાબર ને તો એવી જ એક સિમ્પલ સમ છે બરાબર તમારી માટે એક્ઝામ્પલ જ છે તો ખાસ સમજજો હું પ્રેક્ટિસ માટે તમને અહીંયા આપું છું નો ખ્યાલ આવે તો મને ક્વેશ્ચન તમે પૂછી શકો તો યશવંતભાઈ છે એ ચાલુ આકારની વર્ષ માટેની મૂડી નફાની તમારી સલાહ માગે છે કે એમણે પંચાણુંમાં એક લાખ સિત્ય હજાર પાંચસોમાં ખરીદેલ જોહેરાત પાછલા વર્ષમાં નવેમ્બરની બીજી તારીખે છ લાખ પંચ્યાસી હજારમાં વેચી દીધા હતા બરાબર અને એમને આ જવેરાતની ખરીદી વખતે બે હજારનો અને વેચાણનો ચાર હજારનો ખર્ચ્યો તો ખર્ચ માઇનસ મળશે તો લાંબા ગાળાનો મૂડી નફો થશે કે નહીં તો કે હા લાંબા ગાળાનો થશે બરાબર એ કહી દઉં છું તમને પછી આ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર બોન્ડમાં રોકાણ કર્યું છે એ કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો તથા યશવંતભાઈને કર મુક્તિ મળી શકે છે તો કે અહીંયા તમારે જે હાઈવે ઓથોરિટી બોન્ડ્સ ખરીદી તારીખ આપી નથી છતાં મિલકત વેચવાન વેચાણની તારીખ અને વર્ષના અંતની તારીખ વચ્ચેનો સમયગાળો જો છ માસથી વધુ નથી તેથી રોકાણ સમય કર્યું ગણાય બરાબર એટલે આ એક લાખ છે ને એ તમાર નફો થાય ને એમાંથી શું મળે બાદ મળે બરાબર તરત એમને રોકાણ કરી નાખ્યું છે કાંઈ કીધું નથી તોય તો મેં તમને એ સમજાવી દીધું છે તો મૂડી નફાની લાંબા ગાળાની ગણતરી કરો કેટલો થાય છે બરાબર તો બહુ સરળ છે દાખલો તો સોલ્વ કરો પ્રેક્ટિસની અંદર બરાબર હવે પછી આપણે બીજા સમ સાથે મળીશું થેન્ક યુ